श्री दर्शना धोड़किया संस्मरणों पुस्तक ओटला दामनू पांचमू प्रकरण सतपथना यात्री। मारी मातानी प्रमाण मा पाछली वये मारो जन्म, तेथी मारा जन्म पहला मारा मातृ ने पितृ बन्ने पक्षना परिवारना मोभी कही शकाय तेवा केटलाक वडील स्वजनो पृथ्वी पट पर थी विदाय लई गयेला, जेमां महत्वनुं नाम हतुं मारा मातामही चंचळ कुंवरनुं। पण पछीथी चंचळ बहेनने हुं सतत निरखती रही मारी माताना आचारमां विचारमां ने तेनी स्मृति मंजूषामांथी सतत प्रगटती रहेली एना मातृस्मरणोनी हारमाळामां। नानीनुं नाम तो चंचळ कुंवर, पण जीवतरना वाळा ढाळामां अडोल रहेवानी क्षमता केळवीने नामे दीधी ने मनुष्यना संचारी भाव तरीके हमेशा जीतती रहती चंचलता पर तेमने नोंधपात्र सफलता प्राप्त करी। नानी ने प्रत्यक्ष जोवानू, एमने निश्रामा पांगरवानू, एमनु वात्सल्य झीलवानू सद्भाग्य तो मने न सांपड़ियो। ने नानी ने पण मोटी पुत्री रसिक बाळा ने दीकरी न थयानू ने पुत्रीनी पुत्री माटे वर्षो सुधी तेणे संग्री राखेल वारसो भोगव्या विना ज रही जवानो वसवसो थतो रह्यो। त्यारे तेना नाना पुत्र मारा मामा भुजंगीलाले तेनी प्रखर ज्योतिष विद्याना आधारे मारा नानीना मृत्यु पछी मारा थनार जन्मने भाड़ीने बाखेलो। ने नानीए पोतानो ए वारसो मारा जन्मना अनुमानने ध्याने लईने बाने सोंपेलो। ए रीते हूँ एमना मनमां रोपाई એ મારું સદભાગ્ય। બાલ્યાવસ્થાથી જ મારી માતાને મુખે પોતાની માતાના આચાર વિચારનું સતત થતું રહેતું ગાન મારા કાને ઝીલાતું રહ્યું, જેથી માતા મહીના ઓજસપૂર્ણ વ્યક્તિત્વની એક આકૃતિ મારા મનમાં ક્રમશઃ ગણાતી રહી। એક નોખી માટીની નારીની આકૃતિ જેના આકર્ષણમાંથી આજ લગી હું મુક્ત થઈ શકી નથી। બા કહેતી તેમ નાનીનો જન્મ ને ઉછેર ભલે જુનવાણી માહોલમાં, તેમની માન્યતાઓ પણ એ સમયની સ્ત્રીઓની જેમ ચુસ્ત રૂઢિગત, જેની અસર તેમના બાહ્યાચારોમાં તેમણે છેક સુધી જાળવી। સ્નાન પછી જ રસોડામાં પ્રવેશ, અન્યોના હાથના ભોજનનો નિષેધ, સ્વચ્છતાનો અત્યાગ્રહ, કુટુંબના સભ્યો પ્રત્યેની કેટલીક અપેક્ષાઓ, પણ આ બધાની વચ્ચે માયેલો ચોખ્ખો ચણાક ને પારદર્શક, તેથી રૂઢીના કોચલામાં બેઠા છતાં એ સડવડતો રહ્યો, વિશાળતા ભણી ડોક ફેરવતો રહ્યો ને કાળની પર ને પાર રહેલી આધુનિકતા ભણી ગતિ કરતો રહ્યો। નાના ચંદ્રશંકર એ સમયે વહીવટદારના કહેવાતા મોટા પદે વિરાજમાન, ઘરમાં નોકર ચાકર, નાનીની રહેણી કરણી ચુસ્ત મર્જાદી, તેમને પરધર્મી નોકર પાસે કામ કરાવવું ન રૂચે। નાના આવા કશામાં ન માને, પણ પત્નીના ખ્યાલોનો આદર કરીને તેમને અનુકૂળ આવે તેવા બીજા નોકરને તેમણે ઘરમાં સ્થાન આપ્યું। નાનીનો વ્યવહાર બધા જ નોકરો પ્રત્યે અત્યંત માયાળુ ન્યાયી, નોકરનીએ લાજ કાઢે, તેમની ખાણીપીણીનું પૂરતું ધ્યાન રાખે ને સૌને પોતાના પ્રેમાળ સ્વભાવથી વશ કરી લે। નાનીની ગૃહસ્થાઈ પણ બહોળી, સાસરિયામાં બાળ વિધવા નણંદ તો પિયરિયામાં નાની વયે મૃત્યુ પામેલી બહેનોના સંતાનના ઉછેરની જવાબદારી, બંને પક્ષના સંબંધોને નાનીએ એક સરખા સમત્વથી નિભાવ્યા। બહેનોના સંતાનોને પોતાના વિસ્તરેલા માતૃત્વથી બાથમાં ને ઓથમાં લઈને મોટા કર્યા તો વિષમ સાસરિયાને અદબથી સાચવી લીધા। પણ નાનીનું સુખી ગૃહસ્થ જીવન ઝાઝું ન ટક્યું। 48મા વર્ષે જ નાનાએ વિદાય લીધી ને નાની પર વૈધવ્ય ઉતરી આવ્યું। વૈધવ્ય પણ કેવું, એ જમાનાનું, એક વર્ષ સુધી ખૂણો પાડવાનો, ઘરના ઓરડાની અંદર પુરાઈ રહેવાનું, કાળી સાડી ને ઝાંખા રંગનું બ્લાઉઝ એ નાનીનો પછીથી આજીવન પહેરવાશ રહ્યો।
ઓરડાની બારીમાંથી કોઈની નજર ન પડે તે માટે એને કપડાના ડૂચાથી ઢાંકીને અંદર બેસવાનું, જાજરું જવું ન પડે તે માટે ખોરાક પણ નહીવત લેવાનો. આ માહોલની વચ્ચે બે પુત્રીઓને ઉછેરવાની ને સાસરે વળાવવાની. બાળ લગ્નનો એ જમાનો. મારી માતાનું લગ્ન 12 વર્ષની ઉંમરે થઈ ગયું. સાવ કાચી વયે તેણે સાસરવાસ સેવ્યો. આર્થિક સંકડામણ, અજાણ્યા અને વિષમ વાતાવરણે પીવડાવેલા કડવા ઘૂંટ સમજદાર પતિની મદદથી સ્વસ્થતાથી એ ઘડે ઉતારતી રહી. પણ નાનીની ક્રાંતિકારી પ્રકૃતિ નાની ઉંમરે માતામાં વિસ્તરેલી, તેથી નાની બહેન કિશોર બાળાના લેવાયેલા લગ્ન વખતે તેણે નાની પાસે બહેનને 15 વર્ષ પછી જ સાસરે મોકલવાની શરત મૂકી, ને જો નાની એનો સ્વીકાર ન કરે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ આપી. મોટી પુત્રીનું માન જાળવીને નાનીએ બીજી પુત્રીનો વહેલો સાસરવાસ અટકાવેલો. કાળી સાડીની પછવાડે ફરફરતી શ્વેત ક્રાંતિનો આ વિજય હતો. વૈધવ્યના વિષાદને અંદર જ દાટી દઈને નાનીની જીવતરને માંજતા રહેવાની મૌન સાધના અંદર ખાને ચાલતી રહી. મોટા પુત્ર કાંતિપ્રસાદે મહાત્મા ગાંધીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને દેશ સેવામાં ઝુકાવ્યું. કચ્છ પ્રદેશમાં મહાત્માને પહેલીવાર લાવવામાં મામા કાંતિભાઈ નિમિત્ત બન્યા. મામાનો માતૃપ્રેમ અનન્ય. ઘરમાં માતાના આચરણનું ચુસ્તપણે પાલન કરે ને ઘરના જગતમાંથી નીકળીને મહાત્માને અનુસરે. નાનીએ પણ પુત્રની સ્વતંત્રતાનો પૂરો આદર કર્યો. મહાત્માને કાંતિભાઈ દ્વારા આ વાતની જાણ થતાં તેઓ નાનીને ઘેર જઈને તેમને આદરપૂર્વક મળેલા ને કહેલું, તમે હીરા જેવા સુપુત્રને જન્મ આપ્યો હોય, ખાસ તમને મળવા આવ્યો છું. મારા આવ્યા પછી પણ તમે કાંતિપ્રસાદ પાસે તમારા આચાર ધર્મનું પાલન કરાવવાનું ચાલુ રાખશો? ત્યારે મહાત્મા પ્રતિ અંજલિબદ્ધ બન્યા છતાં નાનીએ ગરવાઈથી પ્રત્યુત્તર વાળતા કહેલું, આપના વિચારો પ્રત્યે મને પૂરો આદર છે, પણ તેથી મારી માન્યતાનું સ્વાતંત્ર્ય હું છોડી ન શકું. કાંતિ બહાર તમારો છે, ઘેર મારો. અહીં તેણે મારી રીતે રહેવું પડે. આપણા બંનેની હદ જુદી છે ને બંનેનો આદર કરવા એ બંધાયેલો છે. નાનીના ઉત્તરમાં ગાંધીજી કાંતિપ્રસાદની ક્રાંતિના મૂળિયા જોઈ શકેલા, જેનો નાનીને પણ આનંદ થયેલો. નાનીની ધાર્મિકતા જમાના દીધી નહોતી. તેના સંતાનો જોઈ શક્યા તેમ તેને મન ધર્મ એક વિજ્ઞાન હતો, જેનાથી મનુષ્યની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષાતા હતા. તેને મતે ધર્મ સાથે વિજ્ઞાનને જોડવાથી મનુષ્ય એનું પાલન અનિવાર્ય રીતે, કદાચ ડરીને પણ કરે તોય એ એના ફાયદામાં હતું. ધર્મ પ્રત્યેની આ સમજે નાનીની અધ્યાત્મ પ્રીતિ ઘડાતી રસાતી રહી. અવતાર પુરુષ રામચંદ્ર એના આજીવન ઈષ્ટદેવ રહ્યા. રામ મંત્રની ઉપાસના નાનીનું જીવનભરનું એકમાત્ર લક્ષ્ય રહ્યું. એ વારસો અનાયાસ મારી માતામાં ને તે પછીથી અંબાંડ્રુમાં ઉતર્યો. ભુજના જૂના રઘુનાથ મંદિરના નાની કાયમી દર્શનાર્થી. ત્યાં રોજ રામકથા થાય ને નાની એક પણ દિવસ ભાંગ્યા વિના એનું શ્રવણ કરે. કથાની આવી એક સાંજે મંદિરેથી પાછા ફરતા ઉટલે બેઠેલા નાનીને પોતાની સમક્ષ બેઠેલા એક વૃદ્ધને હનુમાનના સ્વરૂપમાં રૂપાંતરિત થયેલો જોવાનું ભાગ્ય સાંપડેલું, જેમાં અંધશ્રદ્ધા નહીં પણ જીવનભરની આરાધનાની નીરવ એકાંતમાં સાંપડેલી ફલશ્રુતિ કારણભૂત હતી એવું નાનીને નિકટતાથી પ્રમાણતા સ્વજનોનું માનવું રહ્યું. જીવતરને પોતાની આગવી શૈલીથી ઘાટ આપવામાં સફળ થયેલા નાનીએ મૃત્યુ પાસેથી પણ ધાર્યું કામ લીધું. નાના પુત્ર ભુજંગીલાલ કેન્સરની જીવલેણ બીમારીનો ભોગ બન્યા.
ને 44 વર્ષની યુવાન વયે વિદાય થયા. એ જ ક્ષણથી નાનીએ અન્ન જળ ત્યાગ્યા. લાગ લગાટ 42 દિવસ સુધી તેઓ અન્ન જળ વિના ઘસાતા ગયા. શરીર ઓલવાતું રહ્યું ને જાગૃતિ મંદ પડતી રહી. 42મા દિવસની રાત્રે એમને ઘેરીને બેઠેલા સંતાનોને તેમણે ક્ષીણ સ્વરે 11 બેસવાનું મુહૂર્ત પૂછ્યું. મોટા મામાએ પંચાંગમાં જોઈને તે રાતે 1:30 વાગે 11 બેસતી હોવાનું નાનીને જણાવ્યું. નાની ફરી અંતર્મુખ થયા. માંડ ફફડતા હોઠ દ્વારા રામસ્મરણ ચાલુ હતું. બરાબર 1:30 વાગે પોતાના પ્રિય રામચંદ્રને સ્મરતા નાનીએ દેહ છોડ્યો. આર્થિક વિટંબણાઓ, કારમું વૈધવ્ય, પ્રિય વ્યક્તિઓનો વિરહ, સિદ્ધાંત નિષ્ઠામાં અડોલ રહેવાની આકરી તપશ્ચર્યા અને વ્યવહાર જીવનની ગૂંચવણોના ગાઢા જાડાને રામ નામના તીરથી ભેદીને જીવતરને અતિક્રમી જવામાં નાનીએ વગર સંન્યાસે, વગર ગુરુ પ્રાપ્તિએ, વગર ખબર પાડે ઝળહળતી ફતેહ મેળવી. મને સાંપડ્યા વિના ચાલ્યા ગયેલા મારા માતામહીએ મારા માટે સાચવી રાખેલા ચપટીક સુવર્ણની લગોલગ મને વારસામાં સંપડાવ્યો એમનો પ્રિય એવો અમૂલ્ય રામ મંત્રનો ખજાનો, જેણે મને અંદર બહાર ઝળાહળા થવા ભણી પ્રેરી દોરી. બંગાળના મહાન સર્જક વિભૂતિભૂષણ બંદોપાધ્યાય તેમની ઉત્તમ કૃતિ આદર્શ હિન્દુ હોટલની પ્રસ્તાવનામાં જણાવે છે તેમ, જીવનનું પૂર્ણ સત્ય કેટલીકવાર મોટા પંડિતોને નહીં પણ કહેવાતા નાના માણસોને સાંપડતું હોય છે. આ દર્શન નાનીની બાબતમાં જાણે યથાર્થ થયું ને તેઓ સત્પથના યાત્રી પ્રમાણિત થયા. એમની જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાને લઈને, ક્ષણે ક્ષણના જાગૃત જીવતરને લઈને અને ઈષ્ટ પ્રતિની અપાર શ્રદ્ધાને લઈને.